કાજલ ની શું ખબર છે? મજામાં. એ પેલી કાજલ શું કરે છે યાર? એને લગ્નની 1 મહિનો થઈ ગયો અને મને પણ લગ્નમાં બહુ મજા આવી. હા બરાબર છે, લગ્નમાં મજા આવી હશે ને જમવાની. નો 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 કાકો, એને કોઈ મળી ગયો છે? આ તો છે ને ખોદા સીધી વાત કરશે જ નહીં. અને કાજલે સારો પતિ મળ્યો એની વાત કરું છું, અને તું શું આખો દિવસ ખાવાની વાત કરે છે? મેં કોઈ દિવસ વાત કરી અત્યાર સુધી ખાવાની? ઓ તો વાત એમ છે, મને લાગ્યું કે વાત કઈ જુદી જ છે. તમે બંને ઝઘડો છો પણ મને ખબર છે એકબીજાને ખૂબ જ પસંદ કરો છો. અરે નાના, ના ભાઈ, આ છે ને ભાભી આ શું થઈ ગયું અચાનક? જો ને રેખાબેન, આટલી ધૂમધામથી દીકરીને પરણાવી, લાખો રૂપિયા આપ્યા દહેજમાં, આટલી મોંઘી કાર આપી, એના રાય છોકરા જોડે પરણાવી, એ વિચાર કરીને કે દીકરી સુખી થશે. હજી માંડ મહિનો થયો છે અને ખબર પડી કે છોકરો ઓલરેડી પરણેલો છે. ઓસ્ટ્રેલિયાના કોર્ટમાં એનો કેસ ચાલે છે. આ ચાલ્યા પછી એને સહન ન થયું અને એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આટલો મોટો ફ્રોડ? મને મિલા, હું છોકરાને હું નહીં છોડું, કહું છું. શાંતિ રાખો ભાઈ, તમે ચિંતા ન કરો, આપણી દીકરી ગમે તેમ કરીને સારી થઈને ઘરે પાછી આવી જાય બસ. અરે એ લોકોના કર્યાની સજા તો ભગવાન એ લોકોને આપશે. તમે ચિંતા ના કરો મામી, એવરીથિંગ વિલ બી ઓકે. અંકલ, અમે બધા તો એ જ ઈચ્છીએ છીએ કે કાજલ જલ્દીથી સારી થઈને ઘરે આવી જાય બસ. સાચી વાત છે, મારી દીકરી બચી ગઈ એ જ આપણા માટે બહુ મોટી વાત છે. આઈ એમ સોરી પપ્પા. મમ્મા, આઈ એમ સોરી. તેજુ બેટા, એક કામ કર, તું જા જલ્દી આપણા ઘરે જા, હા, અને બધી તૈયારી કર. કાજલ ને આપણે આપણા ઘરે જ લઈ આવીશું. ઓકે, જા. ઓકે પપ્પા, જા. બાય કાજલ, ટેક કેર. બાય કાજલ, ગેટ વેલ સૂન. જો શું હાલત કરી નાખી છે. ચિંતા નહીં કરો, ચિંતા નહીં કરો, અમે છીએ ને.